આપણી શોપ છે, ચાની હોટલ છે આપણી, એ કાદરશાહની નાલમાં આવેલી છે, નાનપુરા બિપ્સાલ મેદાન ન્યૂ રોડ પર, એવન ટી સેન્ટર કરીને છે. શું સિસ્ટમ લગાડવામાં આવી છે? આપણે આ સિસ્ટમે પાણીના ફોગર લગાવવામાં આવેલા છે. આ આપણે ગ્રાહક માટે કે ઠંડક રહે, અત્યારે ગરમીનું તાપમાન વધારે છે તે માટે ને આપણે અહીંયા સામને મેટ્રોનું કામ ચાલુ છે, તો એના લીધે ધૂળ ઉડે છે, તો આ લગાવવાથી આપણાને ધૂળ પર એમ કામ આવે છે ને એ બધું થાય છે, ને ઠંડક એમ મહેસૂસ થાય છે, કેમ કે અત્યારે સુરતમાં ચાની ડિમાન્ડ વધારે છે. કંઈ પણ જગ્યાએ ગરમી હોય કે ઠંડક હોય, સુરતીઓ બધા ચા પીવા માટે આવે છે. તો અહીંયા આપણે સોચ્યું કે ભાઈ ઘરાક માટે શું કરવું ગરમીના કારણે, તો આ આપણે લગાવ્યું છે, તો આપણે ઠંડક પણ મહેસૂસ થાય છે ને એમ ઘરાક 5-10 મિનિટ બેસે છે શાંતિથી. ગ્રાહકને કેવો આનંદ અનુભવ છે? ગ્રાહકો કહે છે કે એમ ઠંડક લાગે છે, એમ ઘરાક 5-10 મિનિટ એમ બેસે છે ઠંડકમાં એમ, ને એ લોકોને પણ એમ ધૂળ તાપમાનથી એમ રાહત રહે છે. આ જ્યારે ફોગર લગાડવામાં આવ્યું તેના કારણે પક્ષીઓ પણ અહીંયા ઘણા દેખાય છે. હા હા શું કારણ છે પક્ષીઓ? પક્ષીઓ માટે પણ એમ છે કે ઠંડક એમ મજા લેવા માટે, એમ મોજ લેવા માટે આવે છે પક્ષીઓમાં. તો મને ચાર પાંચ બાર તો ચાય પીને કે લીએ આના પડા ઇધર, ક્યોકે હમારે ધંધે મેં ચાય તો જરૂરી હૈ, તો યહાં હવે સરસ લગે તો રાત મળે 5-6 હજાર, વો બાર 5-6 બાર હો જાતી હૈ દિન મેં ચાય. ઠંડક લગે ફુવારા હૈ તો ઇધર 5-10 મિનિટ બેઠને કા ભી બનતા હૈ ઇધર. એવન કી ચાય કેસી હૈ? એવન કી ચાય એક નંબર ટેસ્ટી ચાય. યહાં પે રોજ કિતને લોગ હૈ આપકો? હમારા સ્ટાફ કમ સે કમ 10-12 લોગ કા સ્ટાફ આતા હૈ યહાં પે ડેલી 5-6 બાર પીને કે લીએ. ઉસી કો દુકાન પે ચાય પીને કે લીએ ક્યું નહીં જાતે? નહીં નહીં, યહાં રાત મિલતી હૈ અપને કો, 10-5 મિનિટ બેઠને કે લીએ ભી મિલતા હૈ, સુકૂન મિલતા હૈ કે 10-5 મિનિટ અપન બેઠ સકે, નહીં તો સબ જગહ ગરમી લગે.